नमस्कार दर्शक मित्रों, टॉक विथ भावनगर में हूँ छू नितिन सोनी। शरद पूर्णिमा रात एटले रढियाळी रात, आम तो रासोत्सवनो दिवस कहेवाय छे, परंतु कही शकाय के वर्षोथी एक प्रथा चाली आवी छे ઊંધિયું अने दहीवड़ा आरोगवा माटेनी। आपणे वात करी छे भावनगरनी एक सदीथी वधु समय करता पण जे विश्वसनीय स्थिति छे, विश्वसनीय स्थळ छे, दवे दादा तरीके ओळखाय छे एमने जे आपणे आवी पहोंच्या छीए। दवे दादाने त्यां कही शकाय के वर्षोथी जे प्रकारे ઊંધિયું अने दहीवड़ा माटेनी जे वात होय छे, मोटी संख्या में भावेणावासीओ अहींथी खरीदी करता होय छे। आपणी साथे किशनभाई जोड्या छे, आपणे तेमने पूछवाना छीए। किशन भाई, खास करीने हूँ मानूँ कि एक सदी थी गई अपनी आप पेटी। हाँ, अमारे दवे दादा मिठाईवाड़ा नाम थी 102 वर्ष अमारी पेटी ने थयेला छे। आ ઊંધિયાની શરદ પૂનમની શરૂઆત જ મારા દાદાના નામથી થયેલી છે અને ઘણા વર્ષોથી ભાવનગર શરદ પૂનમ અને ઉજવી રહ્યું છે। શરદ પૂનમની રઢિયાળી રાત આપણે ભાવનગરની સ્વાદપ્રિય અને શોખીન આપણી જે પ્રજા છે એ આ તહેવાર ઊંધિયું, દહીંવડા, ગુલાબજાંબુ ખાઈ અને અલગ અલગ રીતે આની ઉજવણી કરી રહ્યું છે। किशनભાઈ, खास कर बात करें जे प्रकार आप ઊંધિયું बनाता हो समय की आनी तैयारी थती हो, कितना लोग कामें लगता हो, के प्रकार शाकभाजी लाइए आ ઊંધિયાની तैयारी। अमारे एक तो ઊંધિયાનું શાક में घनी वस्तु आती हो, कोई एक प्रकार की वस्तु बनी नहीं जातु, अनेक प्रकार की वस्तु अमारे अलग अलग जगह थी। अमरा आमला गामना रवैया रींगणा अमे मगावीए छीए, भोरखीथी रींगणा मगाववा पड़े छे, सूरतथी पापड़ी मगाववी पड़े छे। एम अलग अलग प्रकारना अलग अलग गामोथी ज्यां ज्यां जे जे वस्तु ज्यांनी सारी होय एने भेगी करीने अने एक ઊંધિયાનો एक एने रूप देवामां आवे छे। खास करीने जे प्रकारे दवे दादानो एक सिलसिलो हतो, एक सदीनी वात छे, हुं पण મળ્યો ને જોયા છે। કદાચ અત્યારે આપણે ત્રીજી ચોથી પેઢી પણ આ વ્યવસાય સાથે સંકળાયેલી, કેવું લાગે છે? અમને તો એક અમારા દાદાના નામથી અમે ઊંધિયું વેચી રહ્યા છીએ અને ગુરુકૃપા, સાધુનો, સંતોનો બધાનો પ્રેમ અને આવા બધા મહાપુરુષોનો આશીર્વાદથી અમારી ચોથી પેઢી પણ આ ધંધાની અંદર સક્રિય છે અને લોકોનો અમને સાથ અને સહકાર અને પ્રેમ મળતો આવ્યો છે। કિશનભાઈ, હું સામાન્ય ત્યાં લોકો તો અહીંથી આપણે ત્યાંથી ઊંધિયું ને દહીંવડા લઈ જતા હોય છે, પરંતુ કે વાત એવી હોય કે બનાવનારા ક્યારેય ખાતા નથી, તો આપ પણ આનો ઘરે ઉપયોગ જ કરો છો? હા, અમે પણ ઊંધિયું ને દહીંવડા આજે ખાતા હોઈએ છીએ આખો દિવસ અને ઊંધિયું દહીંવડા આરોગતા હોઈએ છીએ અને લોકોને પણ ખવડાવીએ છીએ। ખાસ કરીને મીઠાઈની પણ આપણે વાત કરવી છે, કેવા કેવા પ્રકારની અત્યારે નવી મીઠાઈ હોય? અત્યારે ખાસ તો શરદ પૂનમને ધ્યાનમાં રાખીને અમે વર્ષમાં એક જ વાર ચીકુનો હલવો, રસગુલ્લા, આ ચીકુનો હલવો અમે વર્ષમાં એક જ વાર બનાવીએ છીએ। બાકી આ તહેવાર શરદ પૂનમનો તહેવાર તો એકચ્યુઅલી ભાવનગરની પ્રજા દહીંવડા, ઊંધિયું, ગુલાબજાંબુ, ચીકુનો હલવો ખાઈ એને એક ઉજવણી કરી રહ્યું છે। કિશનભાઈ, છેલ્લો સવાલ છે, દવે દાદાનું ઊંધિયું લોકો શા માટે ખરીદે? દવે દાદાનો જે બધાનો અમે એક ટેસ્ટ મારા દાદાની રેસીપી છે એ અમે પકડી રાખેલી છે અને એ જ રેસીપીથી 100 વર્ષથી પણ વધારે જેમાં અમે એ મસાલા, એ ટેસ્ટને પકડી ચાલી રહ્યા છીએ અને બાકી આ ભાવનગરની જનતા અને સંતોનો આશીર્વાદ બે સાથે ભળી રહે છે। દર્શક મિત્રો, આ તા કિશનભાઈ બહુ સ્પષ્ટપણે કહ્યું છે, ભલે એક સદીથી દુકાન ચાલુ છે પરંતુ જે વર્ષો જૂનો જે સ્વાદ હતો એ જ સ્વાદ, એ જ વિશ્વસનીયતા અને એ જ ગુણવત્તા સાથે જે દવે દાદાના નામથી જે પેઢી ઓળખાય છે, વર્ષોથી કામ ચાલી રહ્યું છે। ભાવેણાવાસીઓના માટે કહી શકાય કે જ્યારે પણ વાર તહેવારની ઉજવણી થતી હોય છે ત્યારે કોઈ પણ પ્રકારે મીઠાઈ ખરીદવાની હોય માત્ર દવે દાદાનું નામ જ સૌના મોઢે આવતું હોય છે। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપો।